આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર મામલતદારને માજી સૈનિકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના માજી સૈનિકો દ્વારા આવેદનપત્ર આપ્યું. દેશની રક્ષા માટે સૈનિકો કે જેઓ પોતાના જીવનું બલિદાન આપે છે, સરહદ પર રાત દિવસ ફરજ બજાવીને તેમની નિવૃત્તિ પછી તેઓ સારી રીતે જીવન જીવી શકે છે તે હેતુસર સરકાર દ્વારા 100 એકર જમીન સરકારના ખર્ચામાં આપવામાં આવે છે. DRAD નો LND 39-88-32-90 તારીખ 15 ફેબ્રુઆરી 1989 મહેસૂલ વિભાગની સૂચના નંબર LND 39-81 50,05,238 એક તારીખ 8 ફેબ્રુઆરી 1990 અને GRD નંબર LND 39-88 26-37 તારીખ 27 માર્ચ 2001 તદ્દન અનુસાર આજે વિજયનગર તાલુકાના ભૂતપૂર્વ સૈનિકોને ખેતી અને તેમની પત્નીઓના રહેઠાણ માટે જમીન ફાળવવા માટેની અરજીઓ કરવામાં આવી છે. તેમણે વિજયનગર મામલતદાર શ્રી PG ચૌહાણને આવેદનપત્ર આપ્યું અને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે અમે પહેલાંથી 1-284 ફાઇલ આપી ચૂક્યા છીએ અને આજે અમે 285-514 ફાઇલ આજે આપવાના છીએ અને આજ સુધી આપેલી ફાઇલો વિશે કચેરી તરફથી અમને કોઈ માહિતી કે જાણ મળેલ નથી. તેથી આજે જેમાં પૂર્વ સૈનિકો તેમજ મૃતક ભૂતપૂર્વ સૈનિકની પત્નીઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી માંગ છે. લલિત ડામોર, ZSTV, વિજયનગર. પિતાજી હે મેં ગુજરાતીમાં બોલું છું. હા, નામ છે અને હું 25 વર્ષ પહેલાં રિટાયર થયો છું અને અમ લોકોને જે ગવર્મેન્ટ રૂલ પ્રમાણે 16 એકર જમીન મળે છે એના માટે અમને આજે આવેદનપત્ર આપેલું છે અને પહેલાં બી અમને આપેલું હતું, એનો કોઈ એક્શન થયો નથી એટલે ફરીવાર અમને અત્યારે આપ્યું છે. સરકાર જો હે અમારી વાત સાંભળે અને અમારો જે જમીન છે ફાળવે એવી અમે આશા રાખીએ છીએ. સર, અત્યાર સુધી કેટલી ફાઇલ તમને આપી? અત્યાર સુધી સર 514 ફાઇલ થઈ ગઈ. બીજો રાઉન્ડ છે? હા, બીજો રાઉન્ડ.